मित्रों अपने द्वितीय सत्र की अंदर छेला वीडियो की अंदर क्वेश्चन टेक विषे माहिती मेळवी थी। तो क्वेश्चन टेक छे एनो उपयोग अपने कई रीते करवानो छे ते पण जोयुं हतुं, साथे साथे क्वेश्चन टेक ना प्रकारो छे तेनो पण अभ्यास आपणे कर्यो हतो। तो द्वितीय सत्रमां क्वेश्चन टेक छे एमां आपणे जोयुं हतुं नेगेटिव क्वेश्चन टेक, पॉजिटिव क्वेश्चन टेक, क्वेश्चन टेक विच हैव हैज एंड हैड आल्सो बी, એટલે કે ટુ બી, એમ ઇઝ આર અને વોઝ વેર વાળા ક્વેશ્ચન ટેકનો આપણે ઉપયોગ કર્યો હતો। અને ચોથો જે પ્રકાર હતો એ હતો ક્વેશ્ચન ટેક વિધાઉટ હેવ અથવા બી। તો ચાર પ્રકારના ક્વેશ્ચન ટેકનો આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ। આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે જોવાનું છે એ છે ક્વેશ્ચન ટેક 12। આ ક્વેશ્ચન ટેક છે એ પુનરાવર્તન આપણે છેલ્લા વિડિયો સાથે જોડવા માટે કહ્યું કે ક્વેશ્ચન ટેક છે એની અંદર ચાર પ્રકારના ક્વેશ્ચન ટેકનો આપણે ઉપયોગ જોયો હતો। તો ક્વેશ્ચન ટેક પછી છે એ છે ધ નોન, એટલે કે નામો અને કેવી રીતે તેનો ઉપયોગ થશે, એટલે કે નોન ની અંદર પ્રોપર નોન અને કોમન નોન સૌથી પહેલા બે પ્રકારો પડશે, પ્રોપર નોન અને કોમન નોન। તો પ્રોપર નોન છે તેની અંદર નામ, વ્યક્તિનું નામ હોય તો નામ સીધું જ આવશે, દાખલા તરીકે રામ કૃષ્ણ, તો એ નામો છે એ સીધે સીધા આવતા હોય છે ત્યારે એ નોનના પ્રકારમાં સંજ્ઞાવાચક નામો છે, વ્યક્તિના પોતાના નામો છે તેનો ઉપયોગ અહીંયા થશે। ધારો કે મકાન ઉપર કોઈ નામ આપેલું છે, દાખલા તરીકે કૃષ્ણકુંજ લખ્યું છે, તો એ પણ એક જાતનું નામ છે। કોનું નામ છે તો કે કોઈ પણ વસ્તુનું નામ છે, જેવી રીતે વ્યક્તિનું નામ છે એ રીતે વસ્તુઓના પણ આપણે નામો આપતા હોઈએ છીએ, એટલે કે વ્યક્તિવાચક નામો પણ ત્યાં હોઈ શકે છે। તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે નામનો ઉપયોગ આપણે ક્યાં અને કેવી રીતે કરવાનો છે। ત્યાર પછી આવે છે કોમન નોન, એટલે કે જાતિવાચક નામો। તો જુદા જુદા પદાર્થો અને જુદી જુદી વસ્તુ અને ચોક્કસ નામો આપણે આપેલા હોય છે દરેક ભાષાની અંદર, ઘણીવાર નામનો અર્થ જુદો જુદો થતો હોય પણ વસ્તુ એની એ જ રહે છે। દાખલા તરીકે આ છે અને અંગ્રેજીમાં આપણે બુક કહીએ તો ગુજરાતીમાં ચોપડી કહીએ, હિન્દીમાં કિતાબ કહીએ, સંસ્કૃતમાં પુસ્તકમ કહીએ, તો જુદી જુદી વસ્તુઓ છે એ જે રીતે જ રહે છે ભાષા પ્રમાણે તેના નામો છે એ ફરતા રહે છે। એટલે કે એક્ઝામ્પલમાં જોઈએ તો બુક છે, હાઉસ છે, ચેર છે, બ્લેકબોર્ડ છે, તો એ રીતે જાતિવાચક નામો અને સંજ્ઞાવાચક નામો એમ બે ભાગ પડશે। હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોમન નોનની અંદર એટલે કે જાતિવાચક નામો છે એની અંદર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામો આપણે જોવાના છે। તો ખાસ ધ્યાન રાખજો નામની અંદર સંજ્ઞાવાચક, જાતિવાચક, જાતિવાચકમાં ફરીથી બે વિભાગ પડશે, ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા। તો ગણી શકાય તેવા નામો છે એની અંદર પણ કોમન અને કલેક્ટિવ એમ બે પ્રકાર પડે છે, એટલે કે પ્રાણીઓના જૂથનું નામ છે, પ્રાણીઓનું નામ છે, પુસ્તક છે, ગાવ છે, બફેલો છે, પેરેટ છે, તો નામો છે એ કોમન નામો છે, પણ સાથે સાથે કલેક્ટિવમાં જોઈએ તો ટીમ એટલે કે આખો જૂથ, ક્લાસ, તો ક્લાસની અંદર પણ ક્લાસના બે અર્થ આપણે ગુજરાતી ભાષામાં લઈએ છીએ, વર્ગખંડ એવું પણ કહીએ છીએ, અને જે બેઠેલા લોકો છે કોઈ પણ ધોરણના હોય અને કોઈ પણ વર્ગના હોય એટલે કે અ ના હોય, બ ના હોય, ક ના હોય એ રીતે, તો અહીંયા ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવામાં જોઈએ તો અનકાઉન્ટેબલમાં ખાસ ધ્યાન રાખજો અહીંયા બહુવચન હોતા નથી,
નહીં હોય. મટીરીયલ છે તો ગોલ્ડ છે, સુગર છે, તો જુદી જુદી જુદા જુદા પદાર્થો છે. તો એનું નામ જ હશે, ઘી છે, દૂધ છે, ખાંડ છે. તો શું થશે? તો કે ફક્ત એનું નામ હશે, એની સંખ્યા ગણી શકાશે નહીં, એટલે કે એનું ચોક્કસ પ્રમાણ હશે. આપણે આગળ જોઈશું. તો ખાસ કરીને પ્રવાહી પદાર્થો છે તો એનું માપન છે કે લીટર મિલીલીટરમાં થતું હોય છે, એટલે કે એને એક બે ત્રણ એવી રીતે ગણી શકાતું નથી. એને લીટરમાં કે એવી રીતે અલગથી માપન થાય છે. તો ન ગણી શકાય તેવા તેમાં આવશે મટીરીયલ અને એબ્સ્ટ્રેક્ટ, એટલે કે ભાવવાચકના જે છે, જેની અંદર ભાવ દર્શાવે છે મનુષ્યના, એટલે કે અહીંયા ભાવોનું નિરૂપણ થવાનું છે. દાખલા તરીકે જોય છે, લવ છે. તો આ જે નામો છે અનકાઉન્ટેબલ નામો છે, તેને આર્ટિકલ છે એ લગાડવામાં આવતો નથી, એટલે કે આર્ટિકલ નામ પૂર્વે ન આવે, એટલે કે અહીંયા આ બહુવચનના સ્વરૂપમાં હોતા નથી. છતાં પણ આપણે શું કરીએ છીએ? તો કે આર્ટિકલ છે એ એક વચન બહુવચનને ધ્યાનમાં લઈને એનો પ્રયોગ થાય છે, એટલે કે એ એન અને ડેફિનેટ આર્ટિકલ થ છે. એનો ઉપયોગ આપણે ક્યાં કેવી રીતે કરવાનો છે એ તમે જોઈ રહ્યા છો. છતાં પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુવચનમાં ન હોવા છતાં પણ અહીંયા આર્ટિકલ નામની પૂર્વે આવશે નહીં, માટે ખાસ ધ્યાનમાં રાખવાનું મેં તમને અલગથી લખી આપ્યું છે, જેથી કરીને આપણને ખ્યાલ માનીએ કે કોમન નોંધના છે બે પ્રકાર કયા, ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા. દાખલા તરીકે બુક્સ છે તો બુક્સ ગણી શકાય તેવા છે, હાઉસ છે તો હાઉસ છે એ ગણી શકાય તેવા છે, પણ ન ગણી શકાય તેવામાં મટીરિયલ આવશે અને ભાવ આવશે, એટલે કે આપણા જે ભાવો છે તેને ગણી શકાતા નથી. તો ખાસ ધ્યાન રાખજો, આપણે જે નામ એટલે કે નોન નો પરિચય આજે મેળવી રહ્યા છીએ તેમાં શું કરવાનું છે, તો તમારા મગજમાં આ પ્રમાણે એક ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈએ કે નામો છે એના આપણે ધોરણ 8માં જે સમજવાનું છે એ ફક્ત આટલું જ છે કે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પેજ નંબર 70 પર નોન, પ્રોપર નોન અને કોમન નોન. તો પ્રોપર નોન અને કોમન નોન છે એમાં છે, કોમન નોન છે એટલે કે છાતીવાચક નામો છે તેની અંદર ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામોનો ઉલ્લેખ થયો છે. તો હવે આપણે જોઈશું હાઉ મેની અને હાઉ મચ, એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુની માહિતી મેળવીએ છીએ તેનું પ્રમાણ શોધવું છે, ત્યારે આપણે હાઉ મચ અથવા હાઉ મેનીનો ઉપયોગ કરવાનો થશે. દાખલા તરીકે હાઉ મેનીનો ઉપયોગ કરીએ ત્યારે ગણી શકાય તેવા નોન્સની સંખ્યા જાણવા માટે હાઉ મેનીનો ઉપયોગ થશે, અને જ્યારે પ્રમાણ શોધવાનું થશે ત્યારે હાઉ મચનો ઉપયોગ આપણે કરીએ છીએ, એટલે કે ન ગણી ન શકાય તેવા નોંધ માટે આપણે હાઉ મચનો પ્રયોગ કરવાનો છે. એક્સરસાઇઝમાં આજે આપણે જોઈએ તો આપણી જે એક્સરસાઇઝ છે તેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મચ ઓર હાઉ મેની. તો આપણને 25 જેટલા વાક્યો અહીંયા આપેલા છે, તેમાં જોઈએ તો મિલ્ક કેન યુ ડ્રિંક. તો આપણને પ્રશ્ન થાય કે દૂધ આપણે કેટલું પીએ છીએ અથવા તો પી શકીએ છીએ, સામર્થ્ય માટે આપણે કેટલું પીએ છીએ એવું જાણવું છે. બુક્સ વિલ યુ બાય, તો અહીંયા ક્રિયાપદો આપણે જે પાકા કરી રહ્યા છીએ તેને પણ ધ્યાનમાં રાખવાના છે. વાક્યમાં કર્તા છે અને ક્રિયાપદ છે એ ક્યાં અને કયા સ્વરૂપમાં મુકાયેલું છે તે જોઈને વાક્ય રચનાઓ કરવાની છે, અને તમે જે રોજ ક્રિયાપદો તૈયાર કરો છો
એ મુજબ જ આપણે સ્વાધ્યાય કાર્ય તેના પરથી કરવાનું આવે છે. ત્રીજું જોઈએ તો હી ઇઝ ધેર ઇન ધ પેકેટ. તો હવે શું બને છે કે પહેલાના સમયમાં ઘી લેવું હોય તો આપણે કોઈ પાત્રને લઈને જતા, એમાં ઘી લઈ આવતા. હવે ઘી પણ આપણને પેકેટમાં મળે છે, એ લીટરના કહેવા પ્રમાણમાં હોય શકે. કાઉસ એન્ડ બફેલોસ, ડુ યુ હેવ. તો અહીંયા તમને તરત ખ્યાલ આવશે કે તમારી પાસે શું શું, તો કે કાઉસ એન્ડ બફેલોસ. ત્યાર પછી હું છે છઠ્ઠું, તેમાં જુઓ ગોલ્સ ડીડ યુ સ્કોર. તો અહીંયા ડીડ યુ પછી છે સ્કોર, અને સેનો સ્કોર તો કે ગોલ. ગોલ્સ આપેલા છે એટલે કે એક કરતા વધારે, અહીંયા કાઉન્ટેબલ છે. તો તમારે જોતું જવાનું છે કે અહીંયા જે વાક્ય રચનામાં ખાલી જગ્યા ભરવાની છે એ વાક્ય પરથી તમને ખ્યાલ આવી જશે કે એ કાઉન્ટેબલ છે કે નોન કાઉન્ટેબલ છે. એટલે કે અહીંયા કાં તો સંખ્યા આપવાની થશે કાં તો પ્રમાણ આપવાનું થશે, ખાસ કરીને પ્રવાહી પદાર્થો અથવા તો ન ગણી શકાય તેવી વસ્તુઓને આપણે અનકાઉન્ટેબલ જે આવે છે ત્યાં હાઉ મચનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ જે આપણું આ પ્રકરણ છે ગ્રામરનું નામ વાળું, તો આની અંદર તમારે બે જ વસ્તુ છે એનો ઉપયોગ કરતા શીખવાનું છે કે હાઉ મચ લેવું કે હાઉ મેની લેવું. તો હાઉ મચના એક્ઝામ્પલમાં પેજ નંબર 18 પર જુઓ, કેટલું, કેટલી અથવા કેટલો, એવું જ્યારે વાક્યને પૂછવામાં આવે છે અથવા તો માહિતી મેળવવાની થાય ત્યારે આપણે શું કરવાનું છે, હાઉ મચનો પ્રયોગ કરીશું. દાખલા તરીકે હાઉ મચ મી ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, કઈ જગ્યાએ ગ્લાસમાં, શું, હાઉ મચ મિલ્ક. તો જવાબમાં આપણે લખીએ તો ધેર ઇઝ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ. હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. તો વાટકાની અંદર હાઉ મચ એટલે કે પ્રમાણ આપણે આપવાનું છે. શું પૂછ્યું છે આપણને, ખાંડ વિશે માહિતી પૂછી છે, સુગર. ધેર ઇઝ અ લિટલ એટલે કે થોડી, ગુજરાતીમાં આપણે થોડી કહીએ છીએ, ફાટકામાં થોડી ખાંડ છે. ધેર ઇઝ અ લિટલ, સમજો નામની આગળ આર્ટિકલ નથી, અ લિટલ સુગર ઇન ધ બાઉલ. તો મિત્રો આ પ્રમાણે આપણે હાઉ મચ અથવા તો હાઉ મેની વાળા 25 વાક્યોની સમજણ મેળવવાની છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે હાઉ મચનો પ્રયોગ કરીશું ત્યારે સંખ્યા જવાબમાં આવશે નહીં, અને હાઉ મેનીનો પ્રયોગ કરીશું ત્યારે જવાબમાં સંખ્યાના અંકો અથવા તો સંખ્યાનું પ્રમાણ, અંકનું પ્રમાણ જવાબમાં આવી શકે છે. કારણ કે આપણે અંગ્રેજીની સાથે સાથે ગણિતની અંદર પણ માપન શીખી રહ્યા છીએ, તો આપણને ખ્યાલ છે કે માપનની અંદર ઘણીવાર એવું પણ બને કે કોઈ પણ અંક સંપૂર્ણ આવતો ન હોય. તો ધ્યાનમાં રાખવાનું કે આપણે જ્યારે પણ જવાબ બનાવીએ છીએ ત્યારે હાઉ મચ અથવા હાઉ મેનીથી જવાબ બનાવીએ તો બે વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જાણતા હોવા જોઈએ, ક્લિયરલી ખ્યાલ હોવો જોઈએ કે હાઉ મચથી પ્રમાણ આવશે અને હાઉ મેનીથી સંખ્યા એટલે કે કાઉન્ટેબલ અંક આવશે, એટલે કે ત્યાં સંખ્યા હોઈ શકે છે. આટલું જ આપણે ખ્યાલમાં રાખીને
एक्साम्पल जो तमने आप्या छे ए मुजब तमे एकवार अभ्यास करी जशो तो एक्सरसाइज ना छे 25 वाक्यो छे तेनो जवाब तमे खूब ज सरळताथी लखी शकशो कारण के एनी अंदर फक्त ने फक्त हाउ मेनी आवशे अथवा तो फक्त ने फक्त हाउ मच नो प्रयोग थवानो छे ए सिवाय तमारे तेमां काई पण लखवानुं थतुं नथी। खूब ज सरळ छे विद्यार्थी मित्रों, न समझाय तो जे उदाहरण आपेला छे एक्जाम्पल्स जे ए तमारे जोई जवाना छे जेथी करीने तमे बधाए बधा वाक्यो खूब ज सरळताथी तैयार करी शकशो तेना जवाब तमे लखी शकशो। थैंक यू।